ओम नमो जिनाणाम शरणाणाम मंगलाणाम लोगोत्तमाणाम राम रीम रूम रीम रौं रः अशिया त्रैलोक्य ललाम भूताय शमनाय अर्हते नमः स्वाहा हरिहंत 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 ॐ ऐं नमः 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 ॐ ह्रीं नमो नारायणस ॐ ह्रीं नमो नारायणस ॐ ह्रीं नमो नारायणस ॐ ह्रीं नमो नारायणस द्रव्य भावे उन्नत स्त्री जगज्जना क्षेत्रे काले च सर्वस्मिन् अर्हत समुपाश्मये बात मजा छीत पंद्रह जैन समय हमने अंजन सलाकानो मांगेरो प्रसंग जारे सांपड़ियों छे वर्षो बाद जारे अंजन सलाका इतने सु एनो सु महत्व एनो विचार आपने करिए एने माटे जैन शासनना महान ज्योतिर्घर कलिकाल सर्वज्ञ कोण हेलो कलिकाल सर्वज्ञ हेम चंद्राचार्य भगवान એમણે સકલાર્થ સ્તોત્રમાં પરમાત્માની સ્તવના કરતા આ શ્લોકમાં જે વાત કહી છે એ વાત આપણે વિચારીએ. એમાં શું કહ્યું છે? પુનઃ સ્ત્રી જગત જન્મ. ભગવાન ત્રણેય જગતના લોકો અથવા જીવોને પુનઃ એટલે પવિત્ર કરી રહ્યા છે. ક્ષેત્રે કાલે ચ સર્વસ્વિન સર્વ ક્ષેત્ર અને સર્વ કાળમાં જગત ત્રણેય લોકના સર્વ જીવોને ભગવાન પવિત્ર કરી રહ્યા છે. કઈ રીતે? તો કે પોતાના ચાર નિક્ષેપાઓ ચાર પ્રકારો દ્વારા. કયા ચાર પ્રકાર? નામ કૃતિ દ્રવ્ય ભાવૈ. નામ આકૃતિ દ્રવ્ય અને ભાવ આ ચાર નિક્ષેપા એટલે ચાર પ્રકાર ચાર ભેદ એના દ્વારા ભગવાન ત્રણેય લોકના સર્વકાળને સર્વ ક્ષેત્રમાં સર્વ જીવોને પાવન કરી રહ્યા છે. આપણે એમાં આ બીજો જે મુખ્ય નિક્ષેપો છે આકૃતિ એની વિચારણા કરવાની છે. બરાબર. ભાવ નિક્ષેપે ભગવાન સાક્ષાત ક્યાં વિચરી રહ્યા છે? માલવીય ક્ષેત્રમાં શ્રીમંદર સ્વામી આડી વીસ પરમાત્માઓ વિચરી રહ્યા છે. એટલે પોતાના સાનિધ્ય દ્વારા દર્શન દ્વારા દેશના દ્વારા
ત્યાંના જીવોને પાવન કરે તો સમજી શકાય એવી વાત છે, પણ બાકીના ક્ષેત્ર વગેરેમાં શું? તો કે ભગવાનનું નામ એ પણ એટલી જ ગરજ સારી છે જગતના જીવોને પવિત્ર બનાવવા માટે. અને એવી રીતે ભગવાનની આકૃતિ એટલે આકાર, પ્રતિમા, મૂર્તિ કે ચિત્ર સ્વરૂપે હોય તે, અને દ્રવ્ય એટલે પૂર્વ અને પર અવસ્થા, ભાવ નિક્ષેપાની પહેલાંની અવસ્થા અને પછીની અવસ્થા, એને દ્રવ્ય નિક્ષેપ કહેવાય. ભગવાન ઋષભદેવજી મહાવીર સ્વામી સુધીના બધા અત્યારે ક્યાં બિરાજમાન થઈ ગયા? ચિત્તશિલા ઉપર. એટલે વિચરતા હતા ત્યારે ભાવ નિક્ષેપે અરિયંત હતા, ને અત્યારે હવે દ્રવ્ય નિક્ષેપે અરિયંત કહેવાય. ભાવ નિક્ષેપે સિદ્ધ કહેવાય, સિદ્ધ પરમાત્મા, પણ એમને પણ દ્રવ્ય નિક્ષેપે અરિયંત પરમાત્મા કહી શકાય. અને આપણે લોગસ સૂત્ર દ્વારા તે વિશે ભગવાનનું નામ લઈને એમને વંદના કરીએ જ છીએ. તો અત્યારે તો એ રૂપે નથી, અત્યારે સિદ્ધ પરમાત્મા સ્વરૂપે અથવા દ્રવ્ય અરિયંત સ્વરૂપે છે. તો આ ભગવાનના ચારેય નિક્ષેપાઓ જગતના જીવોને પાવન બનાવવાનું સામર્થ્ય ધરાવે છે, બરોબર. પણ શરત એટલી કે જીવને પાવન થવાની પોતાની ગરજ હોવી જોઈએ. સૂર્ય આખા જગતને નિષ્પક્ષપાતપણે પ્રકાશ આપે છે, પણ એ પ્રકાશને ઝીલવા માટે વારી બારણા ઘરના ખુલ્લા રાખવા જોઈએ, આંખ પણ પોતાની ખુલ્લી હોવી જોઈએ, આંખમાં પણ પાછો સૂર્ય પ્રકાશને ઝીલવાની યોગ્યતા હોવી જોઈએ. નહીં તો ઘુવડ, દુનિયાભરના કરોડો અબજો ઘુવડો ભેગા થઈને પણ સૂર્યના અસ્તિત્વને ઇનકાર કરી દે, એટલા માત્રથી સૂર્યનું અસ્તિત્વ ટળી જતો નથી. એમ દુનિયાભરના અબજો ગમે નાસ્તિક મનુષ્યો, પરમાત્માની જે શક્તિ અને આ પરમાત્માના નિક્ષેપો અને પરમાત્મા પોતાના અરહંત શક્તિથી જગતના જીવોને પાવન કરી શકે છે એ વાતનો નાસ્તિક જીવો ઇનકાર કરી દે, એટલા માત્રથી કાંઈ ભગવાનની શક્તિ ઓછી કે થતી નથી કે એનો અભાવ થતો નથી. આજે આપણે મુખ્યત્વે પરમાત્માની આકૃતિ આકાર, આકૃતિ આકાર, બરોબર, પ્રતિમા મૂર્તિ કે ચિત્ર સ્વરૂપે ભગવાનનો જે આકાર એ જગતના જીવોને કઈ રીતે પાવન કરી શકે છે એના ઉપર કેટલીક વિચારણા કરવી છે. નાસ્તિક જીવો આજકાલની નવી પેઢીના ઘણા મોટા ભાગના મનુષ્યો શું બોલતા હોય, દલીલ કરતા હોય કે આ પ્રતિમા કે મૂર્તિ એ તો કેવી છે, જડ છે, પથ્થરની વગેરેની છે, ધાતુની હોય પણ જડ છે, અને એનાથી તે વળી શું કઈ રીતે લાભ થઈ શકે. અને ઘણીવાર દ્રષ્ટાંત આપવામાં આવતું હોય છે કે પથ્થરની ગાય હવે દૂધ આપે, પથ્થરની ગાય જેમ દૂધ ના આપી શકે એમાં પથ્થરના ભગવાન પ્રતિમા કે મૂર્તિ, અને એનાથી લાભ વળી કઈ રીતે થાય, બોલો એની સામે આપણો શું જવાબ હોઈ શકે. નવી પેઢીના યુવાનો યુવતીઓ આવો તર્ક કરે એની સામે આપણી પાસે જવાબ હોવો જોઈએ કે પથ્થરની ગાય ભાઈ દૂધ ભલે નથી આપી શકી, પણ છતાં એ પથ્થરની ગાયનું ચિત્ર કે ગાયની મૂર્તિ પણ નકામી નથી, ગાયની ઓળખાણ કરાવવા માટે એ ઉપયોગી પણ છે. અત્યારે જે પ્રમાણે કતલખાનાઓમાં ગાયો ભેંસો બધા જીવો કપાઈ રહ્યા છે, કદાચ 5-25-50 વર્ષ પછી એ ગાય ભેંસના દર્શન પણ દુર્લભ થઈ જાય તો નવાઈ નહીં. અને એ વખતે જે સંતાનો થાય એમને એના માતા પિતા વડીલો જેમણે કદાચ પહેલાં ગાયને જોઈ હોય અને એને સમજાવવું તો છે, એને માટે જેનો ઉપયોગ કરશે ચિત્રનો, બરોબર, ગાયની પ્રતિમા કે ચિત્ર. જેમ આપણે જ્યાં જ્યાં પાંજરાપોળો મોટી હોય છે પ્રાગપર અહિંસાધામ, ત્યાં ઘણીવાર ગાયના સ્ટેચ્યુ પણ હોય છે ને, ગાયની મૂર્તિ પણ હોય છે. તો અને એ મૂર્તિને જોઈને પણ એને ગાય પ્રત્યે આદર, ગૌ માતા તરીકેનું હૃદયમાં બહુમાન ભર્યું સ્થાન હોય છે. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે ગાયના શરીરમાં કેટલા કરોડ દેવતાઓનો વાસ કહેવાય છે? 33 કરોડ દેવતાઓનો વાસ. એટલે એ રીતે જેમને ગાય પ્રત્યે આદર હોય છે એમને ગાયનું ચિત્ર અથવા એમનું સ્ટેચ્યુ જોઈને પણ હૃદયમાં એક આદરની લાગણી તો જન્મે છે ને. તો એ ચિત્ર કે સ્ટેચ્યુ કાંઈ નકામા જ ભાવ, વિશિષ્ટ ભાવ જન્માવવામાં નિમિત્ત બની શકે છે. મહાત્મા ગાંધીજીને
અમારામાંથી કેટલાય જોયા છે ભાઈ, આવી ઓછી કરો કોઈ અર્થી જોયા ને, અને છતાં રસ્તામાં ક્યાંય ચોવાટા ઉપર મહાત્મા ગાંધીજીનું સ્ટેચ્યુ જોવામાં આવે તો એક પ્રકારની આદર બહુમાની લાગણી કંઈક ભાવ કંઈક સ્પંદનો અંદરમાં જાગે છે કે નહીં? જેમણે મહાત્મા ગાંધીજીનો આ આત્મકથા કે જીવન ચરિત્ર વાંચ્યું હોય કે સાંભળ્યું હોય બરાબર, એના જીવન પ્રસંગો કંઈક સાંભળ્યા હોય અને પ્રત્યક્ષમાં જોયા ન હોય, છતાં પણ એમણે આઝાદીના બળે અહિંસાના બળે અંગ્રેજોની ગુલામીમાંથી ભારતને આઝાદી અપાવવામાં ઘણો મોટો યોગદાન આપ્યું આ વગેરે સાંભળ્યું કે વાંચ્યું હોય, તો પછી એક મહાત્મા ગાંધીનું ચિત્ર કે સ્ટેચ્યુ એને જોતા પણ હૃદયમાં જેમ લાગણી બહુમાન આદર ભાવ ઉત્પન્ન થાય છે એમાં એ નિમિત્ત બને છે કે જળ એવું પણ એ ચિત્ર કે સ્ટેચ્યુ એ પણ જેમ સારા ઉત્તમ ભાવો આદરના ભાવો જગાડવામાં નિમિત્ત બની શકે છે. અને વળી અત્યારે તો આ સિનેમા ટીવી અને મોબાઈલનો યુગ છે, સિનેમાના પડદા ઉપર હકીકતમાં એટલો એ વખતે ત્યાં હોય છે પડદામાં પ્રકાશની કિરણોની આ બધી ખેલ છે કે નહીં, તે વખતે ત્યાં પડદા ઉપર તો કાંઈ નથી, બંધ થાય પછી કંઈ કોળો પડદો જ છે, અને છતાં પણ તેવા તેવા પ્રકારની પોઝિટિવ નેગેટિવ લાગણીઓ ઉત્પન્ન થાય શકે નહીં સિનેમા જોતા જોતા પણ, તો ત્યાં કેમ દલીલ નથી થતી કે ભાઈ આ તો ચડ છે પ્રકાશ કિરણો છે ક્યાં સાચા છે, છતાંય પણ અમુક દ્રશ્યો જોઈને ઘણાની આંખમાં આંસુ આવી જાય, અમુક દ્રશ્યો જોઈને અમુક સુરાતન જાગી જાય વગેરે વગેરે, પોઝિટિવ કે નેગેટિવ સારા કે નરસા ભાવો ઉત્પન્ન કરાવવામાં જળ એવા પણ કિરણો ભલે આમ જરણ સાવ નથી એકેન્દ્ર પણ એકેન્દ્રિય છે પ્રકાશ એટલે એવું કાંઈ ઘણી આપણે એકેન્દ્રિય એને પણ મન કે વિચાર તો છે નહીં, છતાં પણ એની વિશિષ્ટ અસરો થાય છે. સિનેમા વગેરેના પોસ્ટરો હોય લાગેલા હોય એને જોઈ જોઈને પણ તેવા તેવા પ્રકારની કંઈ અસરો થાય છે કે નથી થતી, થાય જ છે. ઘણા યુવાનો પોતાની પર્સ હોય એની અંદર પોતાના મનગમતા માનીતા એક્ટર કે એક્ટ્રેસ એના ફોટા રાખતા હોય, થોડી થોડી વારે વળી જોઈને હરખાતા હોય. હવે ભલે કદાચ પર્સની વાત ગઈ, હવે તમારા ડબલા આવી ગયા તરલ દુનિયા મુઠ્ઠી મેં, અને એમાં પ્રોફાઇલના મુખ્ય સ્થાને જાણે એ પોતાના મનગમતા એક્ટર એક્ટ્રેસના ફોટા પણ ઘણા લોકો યુવાનો રાખતા જ હોય છે ને, તો એ પણ શું છે, આમ તો જળ છે અને છતાં એની અસર તો થાય જ છે. એટલે હવે આ યુગમાં પ્રતિમા કે મૂર્તિ એ તો જળ છે, એને એના એના દર્શન કરવાથી કે એની પૂજાવાથી શું કઈ રીતે લાભ થાય, આ જો તટસ્થ કોઈ વિચારક હોય તો હવે એને આ દલીલ કરવા માટેનો અવકાશ રહી શકતો નથી. જેને ન જ માનવું હોય એને તો ઉપરથી ભગવાન આવીને સમજાવે, ન સ્વીકારવો ન સ્વીકારે, બાકી જેને તટસ્થ રીતે સમજવું હોય વિચારવું હોય એને માટે આજે તો આવા ઘણા પ્રમાણો અને દાખલાઓ મળી શકે છે કે જેના દ્વારા ફેલાય છે પુરવાર કહી શકે છે કે પ્રતિમા કે મૂર્તિ કે ચિત્ર ભલે જળ છે છતાંય પણ એની વિશિષ્ટ અસરો ચોક્કસપણે હોય છે, ઉત્તમ પવિત્ર ભાવો જગાડવામાં એ ભલે મોટે ભાગે આપણે આલંબન રૂપે બની શકે છે. આપણે જાણીએ છીએ મહાભારતનું એક પાત્ર, કયું પાત્ર બોલો જો, હમણાં જે વિષય ચાલે છે એના અનુસંધાનમાં મહાભારતનું એક કયું પાત્ર, દ્રોણાચાર્ય અર્જુન અને સામે કોણ, એકલવ્ય. દ્રોણાચાર્ય એ ભીલ હતો, એકલવ્ય આદિવાસી ભીલ જેવો હતો, હવે એને ધનુર્વિદ્યા શીખવી હતી અને એ વખતે ધનુર્વિદ્યામાં પારંગત શીખવાડનાર કોઈ હોય તો કોણ હતા, ગુરુ દ્રોણાચાર્ય. એમની પાસે આવીને વિનંતી કરે છે કે મારે આપની પાસેથી ધનુર્વિદ્યા શીખવી છે, પણ એ વખતે ની જે મર્યાદાઓ એ પ્રમાણે દ્રોણાચાર્ય કહ્યું કે ભાઈ ધનુર્વિદ્યા તો ક્ષત્રિય રાજકુમારોને શીખવી શકાય અને નહીં શીખવી શકો, ના પાડી દીધી. છતાં પણ પહેલાં એકલવ્યે શું કર્યું બોલો, હવે તો ખબર છે બધાને શું કર્યું ભાઈ એકલવ્યે બોલો, આટલા પાછળ દૂર નહીં બેસો, થોડાક નજીક આવી જાઓ, ચાલો. તો એકલવ્યે શું કર્યું, દ્રોણાચાર્યની માટીની પ્રતિમા બનાવી બરોબર, દ્રોણાચાર્યની માટીની પ્રતિમા બનાવી અને એમાં સાક્ષાત દ્રોણાચાર્ય છે એવો ભાવ ભાવથી પ્રતિષ્ઠિત કર્યા, ભલે મંત્રોચ્ચાર બીજી બીજી જગ્યાઓ પણ નહોતા કર્યા, હૃદયનો ભાવ છે ને એ જ મોટી વાત છે.
तो भावथी એમાં જાણે કે સાક્ષાત ધોણાચાર્યનું આરોપણ કરે અને પછી એમને વંદન વગેરે કરે એમને આજ્ઞા વિનયપૂર્વક લઈ અને પછી ધનુર્વિદ્યાનો અભ્યાસ પોતે કરે છે બરોબર અને જોત જોતામાં કે કેવો ધનુર્ધારી બની ગયો કે એક વખત કોઈ ક્રૂરથી કૂતરું ભસતું હતું દેખાતું નહોતું કૂતરું પણ શબ્દના અનુસારે શબ્દવેધી બાણ એને કહેવાય એ છોડી એવી રીતે બાણ છોડ્યો કે બરાબર કૂતરાના મોઢામાં ગોઠવાઈ જાય છે અને કૂતરું ભસતું બંધ થઈ જાય છે કુદરતનું કરવું છે દ્રોણાચાર્ય અર્જુન ત્યાંથી પસાર થઈ રહ્યા છે એમણે આ દ્રશ્ય જોયો અર્જુન જેવો અર્જુન પણ ચકિત થઈ ગયો કે ઓહો આ આવું કોણે કર્યું હશે આ તો મને પણ ના નથી આવડતું એટલે દ્રોણાચાર્યને પૂછ્યું આપે બીજા કોઈને શીખવાડ્યું છે મારા કરતાં આવી કોઈ વિશિષ્ટ ધનુર્વિદ્યા કે મેં કયા કોઈને નથી શીખવાડી પછી આજુબાજુમાં તપાસ કરતાં કરતાં આ એકલવ્ય નજરે ચડે છે અને પછી જાણવા મળે છે એટલે એને પૂછવામાં આવે છે કે ભાઈ તારા ગુરુ કોણ નામ શું આપ્યું એમને કહ્યું કે હું જાતે મેં શીખ્યો છું પરંતુ એણે નામ આપ્યું ગુરુ દ્રોણાચાર્યનું એ અર્જુન પર તાજુબ થઈ જાય છે હા અને મનમાં એક મીઠી ઈર્ષ્યા જાગે છે જાણે કે દ્રોણાચાર્યને ઠપકો આપે છે અથવા મીઠો ઝઘડો કરે છે હા કે ત્યાં તમે પણ ખોટું બોલો છો અને મારે ગુપ્ત રીતે કાંઈ તમે એને શીખ્યું છે નામ તો તમારું આપે છે એટલે કહ્યું કેવી રીતે તો તમે ના પાડી દીધી છે દ્રોણાચાર્ય કહ્યું પછી એ બતાવે છે દ્રોણાચાર્યની માટીની મૂર્તિ અને કહે છે બસ આ મારા ગુરુ દ્રોણાચાર્ય અને એમને વંદન વગેરે કરે અને મેં આ વિદ્યા શીખ્યો છું એમની કૃપાથી બરોબર પછી અર્જુનને બહુ મનમાં આઘાત લાગે છે એટલે એને ખુશ કરવા માટે દ્રોણાચાર્ય ગુરુ દક્ષિણામાં શું માગ્યો અંગૂઠો માગી લીધો અને કેવો એ સમર્પિત હશે આપણા જેવો કંઈ હોય તો કહી દે તમે તો મને ના પાડી દીધી આ તો ઠીક છે મેં કૃતિ બનાવી હતી મેં તમારી બાકી તમે તો ના પાડી દીધી હા એટલે આપણે એ દક્ષિણા આપવા માટે અંગૂઠો આમ દેખાડીએ ટોક્યો થમ્સઅપ આજે જોકે આનો ઉપયોગ સારો પણ સારો ગણાય છે કોઈ આમ લાઈક બરાબર ને તમે તો આ લાઈક તમને ગમતું હોય આવશે તો આમ કરો અને પહેલાંના કાળમાં અંગૂઠો દેખાડે એટલે નિષેધ અર્થ થતો હતો અને શા માટે ડો પણ એ કેવો સમર્પિત હશે કે પોતાનો અંગૂઠો પણ તરત કાપીને આપી દે છે પણ અહીંયા આપણે આ દૃષ્ટાંતમાંથી શું બોધપાઠ લેવાનો છે કે સાક્ષાત દ્રોણાચાર્ય ત્યારે જેને ધનુર્વિદ્યા શીખવી હતી એના કરતાં પણ દ્રોણાચાર્યની મૂર્તિમાં સાક્ષાત દ્રોણાચાર્યના ભાવનું આરોપણ કરીને જેણે અભ્યાસ કર્યો એ અર્જુન કરતાં પણ સવાયો થઈ ગયો તો એવી જ રીતે આજે જ્યારે ભાવ નિક્ષેપે તીર્થંકર પરમાત્માની અહીંયા આપણે ભરત ક્ષેત્રમાં ગેરહાજરી છે મહાવીર ક્ષેત્રમાં ભાવ નિક્ષેપે સાક્ષાત સિમંદર સ્વામી આડી દેશ પરમાત્માઓ વિચરી રહ્યા છે તો અહીંયા પરમાત્માની ગેરહાજરીમાં પરમાત્માની આકૃતિ પ્રતિકૃતિ પરમાત્માની પ્રતિમા કે મૂર્તિ હા એ મૂર્તિ પણ ક્યાં સુધી મૂર્તિ કહેવા ખબર છે જો ખાણમાં હોય ને ત્યાં એ પથ્થર કહેવાય પછી શિલ્પીના હાથમાં એ પથ્થર આવે ટાંકણા દ્વારા ઘડતર થાય અને જ્યારે આવો વિકરાંતાનો આકાર પામે ત્યારે એને પ્રતિમા કે મૂર્તિ કહી શકાય પણ ત્યાર પછી જ્યારે આચાર્ય ભગવંતના કરકમલો દ્વારા પંચાનિક અષ્ટાનિકા વગેરે મહોત્સવ પૂર્વક અનેક પ્રકારના શાસ્ત્રાનુસારી વિધિ વિધાનો મંત્રોચ્ચાર વગેરે પૂર્વક ઉત્તમ શુભ મુહૂર્તે ઉત્તમ એવા દ્રવ્ય દ્વારા સોનાની થાળી અને અંજનમાં પણ એકદમ ઊંચામાં ઊંચા જે દ્રવ્યો હોય એનું મિશ્રણ કરી અને એના દ્વારા સોનાની શળી દ્વારા વિશિષ્ટ મુદ્રા દ્વારા વિશિષ્ટ ભાવપૂર્વક વિશિષ્ટ શુભ મુહૂર્તે જ્યારે આચાર્ય ભગવંત દ્વારા એમાં પ્રાણનું આરોપણ થાય છે પ્રાણ પ્રતિષ્ઠિત કહેવાય પ્રાણ પ્રતિષ્ઠા ઓલો પછી જ્યારે બિરાજમાન કરો વિરાસમાં ગભરામાં એને ગાદી નસીન અથવા પ્રતિષ્ઠા કહેવાય બરાબર ગાદી ઉપર બેસાડ્યા પણ પહેલાં પ્રતિમામાં પ્રાણ રેડવાની જે પ્રક્રિયા છે એને કહેવાય છે અંજન સલાકા સલાકા એટલે સળી સોનાની સળી
द्वारा उत्तम द्रव्यो, उत्तम भावो, उत्तम मंत्रो, उत्तम मुहूर्ते, उत्तम विधि पूर्वक, उत्तम मुद्रा पूर्वक जारे एमा प्राण तत्व नो आरोपण थाय एटले त्यार पछी एने माटे शब्द प्रयोग कयो थवो जोईए खबर छे भगवान। हवे प्रतिमा के मुक्ति बोलीए तो ए खरेखर उचित गणाय नहीं। हा भगवान केवा सरस छे एम ज शब्द प्रयोग थवो जोईए। પણ આપણામાં અજ્ઞાનતા હોવાને કારણે ઘણીવાર મંદિરાસનમાં કે ક્યાંક તીર્થમાં ગયા હોઈએ અને બહુ સરસ હોય તો આપણે શું બોલીએ, હા ગણે એ પ્રતિમા કેળી ખાસી હૈ, મૂર્તિ કેળી ખાસી હૈ, હા પછી જેવા શબ્દ પ્રયોગ કરીશું એવા ભાવ આવશે, પ્રતિમાની મૂર્તિ બોલીશું એટલો ભાવ આવશે, ને ભગવાન કેવા સરસ હોય તો સાક્ષાત ભગવાન જેવો ભાવ આપણને આવશે એટલો જ આપણને વિશિષ્ટ લાભ થઈ શકશે। હરિયલ આરાધક મંડળના યુવાનો દર મહિને અલગ અલગ તીર્થોની યાત્રાએ જતા હતા, અત્યારે તો ભલે બંધ થઈ ગયું છે, પણ એક વખત તેઓ હિમાલય બાજુ બદ્રી કેદાર બાજુ ગયેલા, કહેવાય છે કે ત્યાં છે તો આપણા તીર્થંકર પરમાત્મા પણ અત્યારે હિન્દુ લોકોના હાથમાં છે, અને એ લોકો આખા શરીરે કપડાં પહેરાવી નાખે, ખાલી થોડું મોઢું ખુલ્લું રાખે, બાકી બધું કપડાં અને શૃંગાર બધું કરી નાખે, પણ છતાં એ આકૃતિ જોઈને પણ યુવાનો આપસમાં વાત કરે છે। એમાં એક યુવાને બીજાને કહ્યું કચ્છી ભાષામાં, હા એ મૂર્તિ કેડી ખાસી આય, શું કહ્યું, એ મૂર્તિ કેડી ખાસી આય। ત્યારે બાજુમાં ઉભેલો ત્યાંનો પૂજારી, ભલે કચ્છી નહોતો પણ આ મૂર્તિ શબ્દ સાંભળીને કહેવાનો આશય એને ખ્યાલમાં આવી ગયો અને એકદમ ગંભીર અને નારાજ થઈને કહે છે, આપ લોગ ક્યાં બોલતે, અરે ઇસકો મૂર્તિ ક્યો બોલતે, યે તો મારે ભગવાન હૈ, સાક્ષાત ભગવાન હૈ, આપ મૂર્તિ બોલતે ઇનકા યે અપમાન હૈ, ઇન્સલ્ટ હૈ। એક પૂજારીના હૃદયમાં પણ કેવો ભાવ છે કે હવે આ મૂર્તિ નથી પણ સાક્ષાત ભગવાન છે, બસ એવા જેવો ભાવ તમે કરશો એવો પ્રતિભાવ તમારામાં ઉત્પન્ન થશે। એવરી એક્શન હેઝ ઇટ્સ રિએક્શન ઇક્વલ એન્ડ ઓપોઝિટ ટુ ઇટ, દરેક ક્રિયાને એની બરોબર એટલી જ પ્રતિક્રિયા સામે હોય છે, જેવો ભાવ આપણે કેળવીશું એટલો એવો જ પ્રતિભાવ, એટલો જ લાભ, એટલી જ અસર પોઝિટિવ આપણને થઈ શકશે। આપણામાં શ્રદ્ધા ભક્તિ અને બહુમાન હોય તો એ જબરદસ્ત આલંબન છે, અને જો આપણામાં ભાવ ન જાગ્યા તો સાક્ષાત ભાવ નિક્ષેપે ભગવાન, જો એક જ રાશિવાળા બે આત્માઓ બંનેને એક જ ભગવાન ભાવ નિક્ષેપે સાક્ષાત વિચરતા મળેલા, છતાં એકે એમના પ્રત્યે એવો અનન્ય સમર્પણ ભાવ કેળવ્યો કે જેના કારણે એ એમનો છેલ્લો ભાવ બની ગયો અને એને ભાવને અંતે મોક્ષગામી બની ગયા, ભગવાન સાથે સદાને માટે એકમેક થઈ ગયા જાણે। અને એ જ રાશિવાળો બીજો આત્મા જેને પણ એ જ ભગવાન મળ્યા હતા, છતાં ભગવાન પ્રત્યે અનાદર કેળવીને અસાધનાઓ કરીને એણે પોતાનો સંસાર વધારી નાખ્યો। બોલો કયા બે જણા એક જ રાશિવાળા, આ બાજુથી જરા આંગળી ઊંચી કરો મહેશભાઈ, સાવધાન, કેટલાને ખ્યાલ આવ્યો છે, બોલો ભાઈઓમાંથી આંગળી ઊંચી કરો, ખ્યાલ આવ્યો છે, બોલજો પછી, ખ્યાલ આવ્યો છે, થોડો થોડો સંશય છે હજી હજી આમ ક્લિયર નથી, બહેનોમાંથી કેટલાને આમ ખ્યાલ છે, આંગળી ઊંચી કરો પહેલાં, બસ એક જ આંગળી ઊંચી છે, આ આ વ્યક્તિઓના નામ તો તમે અનેક 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 વાર સાંભળ્યા છે, પરિશ્રમમાં ખાસ સાંભળો, વિશેષ પ્રકારે બેસતા વર્ષે પણ ખાસ સાંભળો, ચાલો બે માંથી એક નામ તો બોલો, મારા સાદી ચિત્ર તૈયાર છે, બધાને ખ્યાલ છે ને, આપણા સાહેબ સાહેબ ની એમની એક જ રાશિ છે, પાછી બોલો ભૂષણ રાજા અને અભી શર્મા, હા મહાવીરને પણ કેવા મળ્યા, ઠીક છે ને, ગૌતમ ને ગોસાળો, શાંતિલાલ શાંતિલાલ સા જે ગીતો છે એમાં આ પંક્તિ છે, ગૌતમ સ્વામી બરોબર કુંભ રાશિ ઘ અને ગૌશાળ ગોસાળો એની પણ એક જ રાશિ કુંભ રાશિ બરોબર, અને બધેને કોણ મળ્યા હતા, ભગવાન વાલી સ્વામી મળ્યા હતા, એકે ભગવાન પ્રત્યે અનન્ય સમર્પણ ભાવ કેળવ્યો તો એ જ ભાવની અંતે
કે પોતે ભગવાન શ્રી પરમાત્મા બની જાય છે ગૌતમ સ્વામીનો આત્મા, કેવળ જ્ઞાન પામી મોક્ષગામી બની જાય છે. અને એ જ ભગવાનને પામીને નેગેટિવ ભાવ કેળવ્યો પોઝિટિવ બદલે, એની અનેક પ્રકારે આસાધનાઓ કરે અને પોતાનો ચીકણા કર્મ બાંધીને સંસાર પરિભ્રમણતાનો હાથે કરીને ઉધારી નાખ્યું. અલબત્ત ભગવાને તોય એના પ્રત્યે એટલી કરુણા વર્ષાવી હતી કે જ્યારે ભગવાનને તેજો લેશ્યા એણે છોડે, ત્યારે એ તેજો લેશ્યા ભગવાનને ત્રણ પ્રદક્ષિણા આપી કરે અને એ જ ગોશાળા શરીરના પાછી પ્રવેશ કરે છે અને ભયંકર બળતરા તાળ થાય છે. એ વખતે એને ખૂબ તીવ્ર પશ્ચાતાપ થાય છે. શા કારણે પશ્ચાતાપ થયું ખબર છે? એ ગોશા એ તેજો લેશ્યાએ ભગવાનને જે પ્રદક્ષિણા આપીને, એટલે ભગવાનની ઓરા એનો પ્રભાવ હોય, એના પવિત્ર પરમાણુ તેજોલેશિયામાં મિશ્રિત થઈ ગયા અને એવી એ પરમાત્માના પવિત્ર ઉત્તમ પરમા ઓરા સર્કલ એનાથી મિશ્રિત થયેલી એ તેજોલેશિયા ગોશાળા શરીરમાં ગઈ અને એના પરિણામે એને સદબુદ્ધિ આવે છે. પોતાના પાપોનો તીવ્ર પશ્ચાતાપ થાય છે અને હવે અંતિમ પોતાનો સમય જાણી કરી શિષ્યોને બોલાવી કરીને કહે છે કે જો આજ સુધી મેં તમારી પાસે એક વાત છુપાવી છે, હું મારી જાતને સર્વજ્ઞ કહેવાતો હતો, હકીકતમાં હું સર્વજ્ઞ નથી. ખરેખર સાચા સર્વજ્ઞ તો ભગવાન મહાવીર છે. અત્યાર સુધીમાં અમે એમની ઘણી ઘણી આસાધનાઓ કરી છે, અવર્ણવા ટીકા નિંદા વગેરે વિરોધ વગેરે કર્યો છે. હવે મને તમે એક વચન આપો શિષ્ય તરીકે કે મારું મૃત્યુ થાય એટલે તમે શું કરજો, મારા શબને જેમ કૂતરો કૂતરાનું કોઈ શબ હોય અને મિશી પાર્ટીના લોકો કે બીજા કોઈ લોકો લઈ જતા હોય, દોરડું બાંધીને ઢસડીને લઈ જતા હોય ને, એવી રીતે મારા સપના પગુટમાં અંગૂઠામાં દોરો ઘસી બાંધે રાજદ્રોહની ગલીએ ગલીએ ફેરવજો અને થૂંકજો લોકોને કે જો એના ઉપર થૂંકે અને ઉદ્ઘોષના જાહેરાત કરજો કે આ રીતે અત્યાર સુધીમાં અમારા ગુરુ એમણે આ રીતે એ ભગવાનનો વિરોધ કરતા રહ્યા, પોતાની જાતને સર્વજ્ઞ કહેવાતા હતા, પણ છેલ્લે છેલ્લે એમણે કબૂલ કરીને અમને કહ્યું છે આ પ્રમાણે જાહેર કરવાનું કે ભાઈ હું સર્વજ્ઞ ખરેખર નથી, સાચા સર્વજ્ઞ તો મહાવીર છે. કેટલો તીવ્રતમ પશ્ચાતાપ થયો હોય ત્યારે આવું આવું એકરાર કરી શકે શિષ્યો આગળ અને જાહેરમાં આ રીતે કરવાનું કરે. અને આવા તીવ્રતમ પશ્ચાતાપને કારણે એ ગોશાળાનો આત્મા ક્યાં ઉત્પન્ન થાય છે? ક્યાં ગયો? કઈ નરકમાં ગયો? આ સાધનાઓ ચિફાર કરી હતી ભાવિમાં નરક વિગેરેમાં પણ જરૂર, પણ અત્યારે ક્યાં ગયો? બારમા વૈમાનિક દેવલોકમાં દેવ થાય છે. બારમો દેવલો વૈમાનિક અત્યારે નબળું સંજ્ઞાન આપણું છે, એના કારણે ગમે એવી ઉત્કૃષ્ટ આરાધના સંયમને કરે, આચાર્ય ઉપાધ્યાય સાધુ કે સાધી ગમે એટલા ત્યાગી તપસ્વી જ્ઞાની જ્ઞાની હોય ભરત ક્ષેત્રમાં, તો પણ વધુમાં વધુ કેટલા દેવલોકમાં જઈ શકાય? ચાર દેવલોક સુધી. પણ એ વખતે પહેલું સંગ્રહણ હતું અને એના કારણે ઠેક બારમા વૈમાનિક દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થઈ ગયો. અલબત્ત એને જે આસાપણા ઉપરની ચીકણા કર્મો બાંધ્યા હતા એનો વિપાક પછી ભવિષ્યમાં ભાવાંતરોમાં ભોગવવો પડશે એને, પણ એકવાર તો એને જે અતિપ્ર પશ્ચાતાપ થયો, પહેલાં આયુષ્ય નહીં બંધાયું હોય એટલે છેલ્લે આયુષ્ય બંધાયું, પણ અંતે જેવી મતી તેવી થાય ઘટી અને બારમા દેવલોકમાં પહોંચી જાય છે. પણ કહેવાનો મતલબ એ છે કે સાક્ષાત તીર્થંકર પરમાત્મા બેને મળ્યા હતા, એ પોઝિટિવ ભાવ કેળવીને મોક્ષનું રિઝર્વેશન કરાવી દીધું અને બીજાએ નેગેટિવ ભાવ કરી અનેક પ્રકારની આસાધનાઓ કરી અને પોતાનો સંસાર પરિભ્રમણ ખૂબ ખૂબ વધારી નાખ્યો. એટલે સાક્ષાત ભગવાન અત્યારે આપણને ભલે નથી મળ્યા, પણ આ સ્થાપના નિક્ષેપે પ્રતિમા કે મૂર્તિ સ્વરૂપે દેરાસરના બિરાજમાન, એને પ્રતિમા કે મૂર્તિ તરીકે ન જોતા ન વિચારતા સાક્ષાત ભગવાન છે એવો ભાવ લાવીને જો એની ઉપાસના કરવામાં આવે તો એ સાક્ષાત ભગવાનની ભક્તિ કરવાથી જેટલો લાભ, જેટલું વિશિષ્ટ પુણ્યાનું બંધી પુણ્યોપાર્જન કે જેટલી કર્મ નિજરા થઈ શકે એટલો જ લાભ આ સ્થાપના નિક્ષેપમાં રહેલા ભગવાન એની ઉપાસનાથી પણ થઈ શકે. બરોબર? જરૂર છે આપણા ભાવોને ઉંચકવાની. ભગવાન આલંબન બનવા તૈયાર છે, હવે આપણા પક્ષે છે ભાઈ કે આપણે કેટલો ભાવ એના આલંબનથી ઉંચકી શકીએ છીએ. આપણો આત્મા નિમિત્તવાસી છે,
જેવા જેવા નિમિત્ત સારા કે નરસા મળે એ તરત આપણી ચિત્તવૃત્તિમાં એવા પ્રકારના સારા કે નરસા ભાવો વિચારો કે વિકલ્પો ઉત્પન્ન થતા હોય છે. તો આ જગતમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ આલંબન હોય, ઉત્તમ આલંબન, પવિત્ર આલંબન તો વિતરાગ પરમાત્મા, તીર્થંકર પરમાત્મા, એનો આ આકાર, એની આકૃતિ જોતા જ આપણને આમ આપણે બીજું કાંઈ ન આવડતું હોય ને, ખાલી શાન આમ બેસીને ભગવાન સામે એકી ટસે જોયા જ કરો, જોયા જ કરો, જોયા જ કરો. તમારા મનમાં જે કાંઈ આમ ટેન્શન, તાણ, ડિપ્રેશન ના વાંચા વિકલ્પ હોય બધું આમ શાંત થતું જાય એવો અદ્ભુત આકાર છે. તમને કોઈ સ્તુતિ, સ્તોત્ર, મંત્ર, સ્તવન કશું નથી આવું ધારો કે ફક્ત આમ જ્યારે જ્યારે તમારું મન બેચેન બને ત્યારે બીજા ઉપાયો કરવા કરતાં, બીજી કોઈ આવડી એવડી ટેબ્લેટની ગોળીઓની ઇન્જેક્શનની ડૉક્ટરો પાસે જવા કરતાં નિરાશ્રમમાં જઈને ભગવાન સામે બેસી જાઓ, બસ આમ પ્રેમ જોયા કરો, માત્ર જોયા કરો. ઓટોમેટિક એ આકારમાંથી એવો ઉર્જા નીકળતી હોય છે પોઝિટિવ, કે જેના કારણે આપણા નેગેટિવ ભાવો બધા ધીરે ધીરે શાંત થવા લાગી જાય અને ધીરે ધીરે શાંતિ અને પ્રસન્નતાનો અનુભવ જરૂર થાય. એટલે જે આ નવી પેઢી આજે દલિત કુતર્કો કરે છે કે ભાઈ પ્રતિમા કે મૂર્તિ તો જડ છે, એનાથી કઈ રીતે લાભ થાય, પણ જો તટસ્થ રીતે વિચારવામાં આવે તો આ દલીલ ખરેખર ટકી શકતી નથી. આજે કરન્સીનો જમાનો, 2000 રૂપિયાની નોટો, હવે નાનો બાળક હોય એના હાથમાં આપો તો શું કરશે, અમીચો વાળી ગોઢામાં નાખશે ને ખાડી નાખશે ને ફેંકી દેશે, કારણ કે એને એનું મૂલ્યાંકન એની ખબર નથી, અજ્ઞાન છે. ત્યારે તમારા માટે એટલી કિંમતી છે ને આ થપ્પી ગણવી હોય તો એકવાર, બે વાર, ત્રણ વાર ગણો, એકાદ પણ ગણિતમાં ગડબડ થવી જોઈએ નહીં, કારણ તમે એનું મૂલ્ય સમજો છો. એવી રીતે નાસ્તિકને માટે પ્રતિમા એ બધા પથ્થર કદાચ કરતી હોય, પણ આસ્તિક માટે, ધર્માત્મા માટે, ભક્ત આત્મા માટે તો સાક્ષાત ભગવાનની ગરજ સારી શકે છે. બીજો દાખલો વિચારીએ આપણે, 15 ઓગસ્ટ કે 26 જાન્યુઆરી આવે ત્યારે દેશભરની અંદર કરોડો મનુષ્યો બધા, અબજો કરોડો, એટલે 1 અબજ ઉપર છે ને અત્યારે, તો બધા એમાં ભલભલા ક્વોલિફાઈડ, આમ ભલે નાસ્તિકો પ્રતિમા મૂર્તિ ન માનતા, ધારો કે મંદિરમાં ક્યારેય જતા ન હોય કોઈ પણ મંદિરમાં, પણ જ્યારે આ 26 જાન્યુઆરી કે 15 ઓગસ્ટ આવે તે રાષ્ટ્રપતિ હોય, વડાપ્રધાન હોય કે બીજા પ્રધાનો હોય, શું કરે બધાય જેવા અટેન્ડન્સ સલામી આપે કે નહીં, કોને આપે, રાષ્ટ્રધ્વજને. એ ધ્વજ શું છે, આમ જોઈએ તો કપડા, રંગીન કપડાનો ટુકડો છે ભાઈ, અલગ અલગ કલર છે, અલગ થોડીક એવી આકૃતિ છે. આમ જોવા જઈએ તો નેગેટિવ નાસ્તિક તરીકે વિકલ્પ કરવો હોય તો જોઈએ તો કપડાનો ટુકડો રંગીન છે ભાઈ, પણ છતાં એમાં અને રસોડોનો મસોતો એ કપડો છે ભાઈ. પછી બેમાં જમીન આસમાનનું અંતર, રાષ્ટ્રધ્વજનું જરા પણ કોઈ અપમાન કરે તો રાષ્ટ્રદ્રોહના દંડનો ભાગીદાર બને, બરોબર. તો જેમ કપડા કપડા વચ્ચે પણ જમીન આસમાનનું અંતર છે, એમ પથ્થર પથ્થર વચ્ચે પણ જમીન આસમાનનું અંતર છે. મંદિરમાં બિરાજમાન છે એ હવે પથ્થર કે પ્રતિમા પણ નહીં, પણ હવે સાક્ષાત ભગવાન છે એવો ભાવ લાવી અને એની ઉપાસના કરો. જો તમારા ભાવો કેવા સરસ ઉંચકાય છે, બરોબર. અને ઘણા લોકો આજે ખાસ કરી નવી પેઢીના એવા કુતર્કો કરતા હોય કે આ મંદિરો ને મૂર્તિઓ પાછળ, આ પથ્થરો પાછળ કરોડો અબજો રૂપિયાનું આંધણ કરો, એના કરતાં ગરીબો કેટલા દેશમાં છે, હા, એને એ રૂપિયાનું દાન આપી દો તો ગરીબી કેટલી મટી જાય. આવા આવા કુતર્કો પણ નવી પેઢીના ઘણા લોકો કરતા હોય છે, એની સામે પણ આપણી પાસે જવાબ જડબે સલાહ હોવો જોઈએ. બોલો, તમારી પાસે છે કોઈ જવાબ, આવી કોઈ દલીલ કરે. જો તમે થોડા દિવસ પહેલાં બરાબર પત્રિકા હું બીજું પાનું એની અંદર આવતી લેખમાળા વાંચી હોય તો તમને હવે એનો જવાબ બરાબર આવડવો જોઈએ. નાસ્તિક આસ્તિક વચ્ચેનો સંવાદ 5 દિવસ ચાલ્યો હતો, બરાબર, લેખમાળાની અંદર. મને થોડું ઘણું કંઈ યાદ છે, કોઈ એકાદ મુદ્દો કંઈ દ્રષ્ટાંત યાદ છે, આ પથ્થર પાછળ મંદિરો, આ એટલે મંદિર પાસે આજે કરોડો રૂપિયા એવા કેટલા મંદિરો, કેટલા તીર્થો નવા 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 બની રહ્યા છે ને, પહેલાં એ બનેલા છે, તો આવા કરોડો અબજો રૂપિયા આ પથ્થર પાછળ ખર્ચવાને બદલે દોશમાં કરોડો રૂપિયા લોકો ગરીબો છે,
ફૂટપાથ પર સુવે છે, ઝૂંપડપટ્ટીમાં રહે છે, એવા બધા આ ગરીબ લોકોને એ રૂપિયા આપી દેવામાં આવે તો એને કેટલો લાભ થાય, એની કેટલી ગરીબી દૂર થાય, દેશની પણ સેવા થાય. અને ઘણા તો શું બોલે કે જનસેવા, જનસેવા એ જ પ્રભુ સેવા છે. લેખમાં તમે ધ્યાનથી વાંચ્યું હોય તો આવ્યું હોય કે આ એક અક્ષર જે જ છે એને કારણે આખું વાક્ય ઉત્સૂત્ર ભાષણ બની જાય છે. એ જ એનો મતલબ એના સિવાય જે દેરાસરમાં પૂજા થાય છે પ્રભુની એ નકામી છે, ખાલી લોકોની સેવા કરો એ જ પ્રભુની સેવા છે. તો ઉત્સૂત્ર એટલે શાસ્ત્ર વિરુદ્ધ ભાષણ થઈ ગયું. અને આનંદગંજી યોગીરાજ કે છે, પાપ નહીં કોઈ ઉત્સૂત્ર ભાષણ જીશ્યો, ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સરીખો. શાસ્ત્ર વિરુદ્ધ બોલવું એના જેવું કોઈ બીજું મોટું પાપ નથી. કારણ કે એક જણ બોલે અને બીજા સાંભળનારા ચાર જણા હોય, બધા અજ્ઞાની વિચાર જાતી હોય નહીં, એની હામાં હા ભેળવે અને પછી એની પરંપરા ચાલ્યા કરે અને પરિણામે લાખો કરોડો લોકો એ ઉત્સૂત્ર ભાષાને અનુસરી અને સંસાર વધારી નાખે. એમાં શું સુધારો કરવા જેવો છે? આ વાક્યમાં જ કાઢી નાખો, એની જગ્યાએ કયા બે અક્ષર મેળવો? પણ. પણ જનસેવા એ પણ પ્રભુ સેવાનો એક પ્રકાર છે. બરોબર, એ પણ બોલો તો એનો મતલબ બીજાનો નિષેધ નથી. દેરાસરમાં પૂજા થાય છે પણ એ પણ એક વિશિષ્ટ પ્રકાર છે. અને ક્યારેક અવસરે આવા ગરીબ લોકો કે આપત્તિગ્રસ્ત લોકો હોય એને સેવા કરવી કે સહાય કરવી એ પણ, એમાં પણ ભગવાનને જુઓ, દરેકમાં સિદ્ધ પરમાત્મા બિરાજમાન છે. એ રીતે જીવ માત્રમાં શિવ એટલે સિદ્ધ પરમાત્મા એનું દર્શન કરી એવો ભાવ લાવી અને અવસરે અવસરે અવસર પ્રમાણે એને દીન દુઃખી ગરીબ અંગાત અપંગ વગેરે એની પણ એનું ઉચિત અનુકંપાદાન કરો, એ અનુકંપાદાન કહેવાય. બરોબર, ત્યાં ભક્તિદાન કહેવાય. દેરાસરમાં કે ગુરુ વૈયાવશ વગેરેમાં કે સાધનિકોની ભક્તિમાં એને કરતો એ ભક્તિદાન કહેવાય. ત્યારે આવા પશુ પક્ષી ગરીબ ભિખારી વગેરે અને તમે જે કાંઈ આપો તે અનુકંપા દાન કહેવાય. દાન દાનમાં પણ જમીન આસમાનનો અંતર પડી જાય છે. એક જ બીજ, એક જ પ્રકારનું બીજ હોય, એક જ પ્રકારનું ખાતર ને પાણી હોય, પણ એક છે ખારી જમીન ઉખર ભૂમિ એમાં એ બીજ વાવવામાં આવે, પછી ભલે એટલું ખાતર ને પાણી ભલે આપો પણ જમીન જ જ્યાં ખારી છે ઉખર છે તો ત્યાં પાક લગભગ થશે નહીં, થાય તો ન જેવો. અને બીજી છે ફળદ્રુપ, કાળી માટી એકદમ ફળદ્રુપ જેવી છે, ત્યાં એ જ બીજ વગેરે વાવો તો મબલખ પાક આપતો. જેવી રીતે આ આટલો જમીન આસમાનનું અંતર પડી જાય છે ફળમાં, એવી જ રીતે પરમાત્મા સંજીવી એવા સાધુ સાધુ ભગવંતો હોય, એવા સાધનિકો હોય એમની ભક્તિ વગેરેમાં તમે જે દાન આપો તો એ અનેક ગણા વિશિષ્ટ ફળને આપનાર થાય છે. હા, પણ એનો મતલબ એમ નથી કે દીન દુઃખી ગરીબ ગુરબાના તપંગને ન આપવું, એમ નહીં, એમને પણ આપો, અવસરને ઉચિત એમને પણ આપો, પણ સાથે આ બંનેનો તફાવત પણ સમજી રાખો. ભિખારી તમે આપશો કદાચ રૂપિયો, બે રૂપિયા, પાંચ રૂપિયા કે દસ રૂપિયા બહુ બહુ તો આપશો. બરોબર, અને તમારા પિતાજી લક્ષ્મીભાઈ કહેશે બેટા રાજે જરા 1000 આપતો, 2000 આપતો, તરત આપશો કે નહીં? ભિખારી માંગશે તો 100 રૂપિયા માંગશે તો આપશો, બધું 5-10 પધરાવશો એને. તો એવી રીતે પરમાત્મા ગુરુ ભગવંતો સાધર્મિકો એ ઊંચા પાત્ર છે. પાત્ર પાત્રમાં ઘણી કર્તવ્યતા બતાવી છે. મિથ્યા દ્રષ્ટિ સહસ્રેશુ વરમ એકો, અણુવ્રતિ અણુવ્રતિ સહસ્રેશુ વરમ એકો, મહાવ્રતિ મહાવ્રતિ સહસ્રેશુ વરમ એકો, જિનાધીપ જિનાધીપ સમમ પાત્રમ ન ભૂતો ન ભવિષ્યતિ. આપણા ગુરુદેવ ઘણીવાર આ શ્લોક પ્રસંગે પ્રસંગે બોલતા હતા. હજારો મિથ્યા દ્રષ્ટિ આત્માઓ હોય, નાસ્તિક આત્મા હોય, પછી હવે દીન દુઃખી ગરીબ છે તો એ રીતે અનુકંપાથી તમે જે કાંઈ એને દાન આપો એના કરતાં એક અણુધારી સમ્યક દ્રષ્ટિ શ્રાવક કે સાધિકા હોય એને તમે જમાડો તો એના કરતાં ચડી જાય છે. કહે છે ઓલી બધું હજારો તમે મિથ્યાદ્રષ્ટિ આત્માઓ અને આ બાજુ એક જ કોઈ સમ્યક દ્રષ્ટિ કે અણુધારી શ્રાવક કે સાધિકા હોય એની ભક્તિ કરો એને જમાડો તો એ ચડી જાય.
અને એવા હજારો અણુવ્રતધારી સમ્યક દ્રષ્ટિ શ્રાવક શ્રાવિકાઓ એને તમે જમાડો કે ભક્તિ કરો, એના કરતા એક પાંચ મહાવ્રતધારી સાધુ કે સાધ્વી ભગવાન એમને તમે દાન આપો, સુપાતન દાન આપો તો એના કરતા ચડી જાય. અને એવા મહાવ્રતી સહસ્રેશુ વરમ એકો જીનાધિક હજારો સાધુ સાધુ ભાગવંતો એમને તમે જે ગોરાવો સુપાતન દાન કરો એના કરતા જીનાધિક જીનેશ્વર ભગવાન તીર્થંકર પરમાત્મા હા પછી એ સાક્ષાત હોય ને તમે ગોરાવીને એનું પાલન કરાવીને લાભ લો. અને એના એની ગેરહાજરીમાં એમનો જીન મંદિર અને જીન પ્રતિમા વગેરે એને ભરાવવાનું, એને પ્રતિષ્ઠા કરવાનું, એની અંજન શલાકા કરવાની, એને ગળાવી આપવાનું, આ જે લાભ લો તો એ હજારો મહાવ્રતદારી સાધુ સાધુ ભગવંતોની ભક્તિ કરતા પણ વધી જાય. અને આગળ હવે કોઈ ચડિયાતું છે તો કે જીનાધિપ સમમ પાત્રમ ન ભૂતમ ન ભવિષ્યતિ, જીનેશ્વર ભગવાનની બરોબરમાં આવી શકે એવું બીજું કોઈ પાત્ર જગતમાં થયું પણ નથી ને થશે પણ નહીં. એટલે એ રીતે ગરીબોને કંઈ આપવાની ના નથી પાડી, એટલે ભગવાને તો આપણને શીખવાડ્યું છે. બાકી આપણે તો અનાદિકાળથી એવા બધા સ્વાર્થમાં ચકચૂર રહ્યા છીએ કે બીજાનું જે થવાનું હોય તે થાય, મારું પેટ મારા પટારા મારી તિજોરી ભરપૂર રહેવી જોઈએ, બીજાનું જે થવાનું હોય તે થાય. અને આવી નિષ્ઠુરતા આવું સ્વાર્થાંતતા આજે ગમે અકાળના પ્રભાવે શિકાર જોવામાં મળે જ છે. હા તો ભગવાને આપણને શીખવાડ્યું કે શિવ મસ્તુ સર્વ જગત, જગતના સર્વ જીવો એનું શિવ એટલે કલ્યાણ મંગળ અને મોક્ષ થાવ, આવી ભાવના કેળવો અને અવસરે અવસરે અવસરને ઉચિત જે જે જીવો પ્રત્યે જે રીતે ઉચિત હોય એ રીતે પણ દરેકની સેવા ભક્તિ કે સહાય તમે જરૂર કરતા રહો. જો ક્રિશ્ચિયનોનો સૂત્ર છે લવ ધાય નેબર્સ એઝ ધાય સેલ્ફ, તમારા પડોશીને તમારી જેમ જ ચાહો, બરાબર. હા એનાથી પહેલાં લઈએ આપણે ઇસ્લામની અંદર એ લોકો પોતાના ધર્મને ઇસ્લામને માનતા હોય હા બસ એ બરાબર, બાકી એ સિવાય એને શું કે કાફર કે કાફર, અને કાફરને ખતમ કરવામાં એ લોકો ઘણી પાપની ઉઠું ઘણી વાર ધર્મ પણ માનતા હોય એવા વિધાનો પણ એમના ગ્રંથોમાં જોવા મળતા હોય. એટલે એનાથી એક ડગલું આગળ વધીને આ ક્રિશ્ચિયનો કહે છે કે લવ ધાય નેબર્સ, તમારા પડોશીને પણ તમારી જેમ જ ચાહો, પછી ભલે કોઈ પણ ધર્મનો હોય, બરાબર. એનાથી આગળ વધીને હિન્દુ સંસ્કૃતિ શું કહે છે કે ભાઈ મનુષ્ય ઉપરાંત પશુઓ પક્ષીઓને પણ ચાહવાનું શીખવાડે છે, પણ એનાથી પણ આગળ વધી કરીને જૈન ધર્મ તો જીવ માત્ર મનુષ્ય હોય પશુ પક્ષી હોય કીડી મકોડા વગેરે હોય કે ઝાડ પાન વગેરે હોય પૃથ્વી પાણી વાયુ અગ્નિ વનસ્પતિ એકેન્દ્રથી માંડે પંચેન્દ્ર સુધીના તમામ જીવોમાં તમે સિદ્ધ પરમાત્માને જુઓ. દરેક જીવ વહેલો કે મોડો જે ભવ્ય હશે તે સિદ્ધ પરમાત્મા બનવાનો છે. તો તમે નવકાર મંત્રમાં નમો સિદ્ધાનંદ કહીને આપણે ત્રણેય કાળના સિદ્ધ સર્વ સિદ્ધોને નમસ્કાર કરીએ છીએ. તો આજે ભલે કર્મના કારણે કોઈ પણ પર્યાયેલી અવસ્થામાં રહેલો હોય તે જીવ પણ તમારી દ્રષ્ટિને કેમેરા જેવી દ્રષ્ટિ ન કેળવતા એક્સરે જેવી દ્રષ્ટિ કેળવો. કેમેરો માત્ર બહારનું જ ફોટો લે પણ એક્સરે તો અંદર આ બધા પળોને વિંધીને અંદરના હાડકા પણ ફોટો જે લેમ જેમ લે છે એવી રીતે ભગવાન કહે છે તમારી દ્રષ્ટિને આંતરદૃષ્ટિને કેમેરાની પણ એક્સરે જેવી બનાવો. કોઈ પણ જીવ દેખાય એટલે એના કપડા નહીં એના શરીરના રૂપરંગ નહીં પણ અંદરમાં બિરાજમાન શુદ્ધાત્મા ભગવાન ત્યાં લક્ષ્ય તરત જોવો જોઈએ. દરેકમાં ભગવાન દેખાવા જોઈએ એટલે રેવરન્સ ફોર લાઈફ, જ્યાં જ્યાં લાઈફ એટલે જીવન જીવત્વ ત્યાં ત્યાં આદર કેળવો એવો ભગવાને જ આપણને શીખવાડ્યું છે, બરાબર. એટલે ગરીબોને પણ અનુકંપા દાન આપવાની વાત ભગવાને આપણને શીખવાડી છે. તો એ રીતે આવું સુંદર શિક્ષણ સ્વાર્થી મટીને પરમાર્થી બનવાનું શિક્ષણ જે ભગવાને આપણને આપ્યું છે એ ભગવાન એના પ્રત્યેનો કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરવા માટે આ અંજન શલાકા દ્વારા ભગવાન પ્રતિમાને પ્રાણ પ્રતિષ્ઠિત કરે અને નિયમિત રીતે અંગ પૂજા અગ્ર પૂજા ભાવ પૂજા એ રીતે અને ભગવાનની આજ્ઞાનું પાલન એ ઉત્તમ ભાવ પૂજા એ દરેક પ્રકાર જે પ્રકારે
परमात्मा की भक्ति के उपासना के कृतज्ञता भाव की अभिव्यक्ति शक्य हो दरेक प्रकार भक्त आत्मा करवा माटे जरूरी छे ज बराबर। तो એટલે મંદિરો તીર્થો કે પ્રતિમાના નિર્માણ વગેરે પાછળ જે પણ દ્રવ્ય ખર્ચાય છે ને એ હકીકતમાં જોવા જઈએ ને તો એના દ્વારા લાખો કરોડો મજૂરો ગરીબો વગેરેને પણ રોજી રોટી મળે છે, એ પૈસા નક્કામાં નથી જતા। આપણે મકરાણાની ખાણમાં જે લોકો કામ કરતા હોય, પથ્થરખાણમાંથી કાઢતા હોય, પછી જયપુરમાં જે કારીગરો એ પ્રતિમાનું નિર્માણ ઘડતા હોય બરાબર, પછી સોમપુરાઓ જે હોય જે મંદિરોનું નિર્માણ કરતા હોય, એમાં દેખરેખ રાખતા હોય, માર્ગદર્શન આપતા હોય, અને એ રીતે હજારો લાખો આત્માઓને રોજી રોટી આપવાનું કામ આ મંદિરો મૂર્તિઓને તીર્થો કરે છે। ખરેખર તો ખટકવું હોય તો આ સિનેમા ગૃહો ક્લબો વગેરે વગેરે જે વિલાસના સ્થાનો છે એની પાછળ જે પૈસા કરોડો અબજો રૂપિયાનું આંધણ થાય છે એ પહેલાં ખટકવું જોઈએ। જે લોકોના મગજમાં કચરો ભરે છે, વિકારો જગાડે એવા જે આ બધા વિલાસના સ્થાનો છે એ ખટકવા જોઈએ, એ ખટકતા નથી। અને આપણા હૃદયમાં પવિત્રતાના ઊંચા ભાવો જગાડનારા આવા પવિત્ર મંદિરો તીર્થો અને પ્રતિમા એની પાછળનો એ આપણને ખટકતો હોય તો એને શું કહેવું, બુદ્ધિની જળતા નહીં તો બીજું શું કહેવું, એક પ્રશ્ન થઈ પડે। આજે દિવાળી આવે, લગ્નાદિકના પ્રસંગો હોય ત્યારે લોકો કરોડો રૂપિયાના ફટાકડાઓ ફોડે છે, તો રીતસરનો ધુમાડો છે કે નહીં, બીડી સિગારેટ વગેરે વ્યસનો હુક્કા રીતસરનો ધુમાડો છે। એક તો તબિયત બગડે, હેલ્થને બગાડવાનું, કેન્સર જેવા રોગોને નિમંત્રણ આપવાનું, અને એને કારણે આખું પરિવાર પોતે સીધાય, માણસ અકાળે મરી જાય, પછી પાછળ આખું પરિવાર છોકરા છૈયા કેટલા દુઃખી થાય, એ ધુમાડો ખટકતો નથી પહેલાં, એ તો નિક્ષરનો ધુમાડો છે। એને માટે ખરેખર સરકારે કાયદા બનાવીને એ બધા વ્યસનો આવા બંધ કરાવવા જોઈએ। તેવા હશે કુમારપાળ મહારાજા, જેમણે પોતાના 18 દેશોમાંથી 7-7 મહાવ્યસનો, જુગાર, માંસ, મદિરા, સ્ત્રી વિષયાગમન, શિકાર અને દારૂ, આ બધા એ ચોરી 7-7 વ્યસનોને એના પૂતળા બનાવી ઊંધે ગધેડે બેસાડી સાડી શાહી વગેરેથી એને ચિત્રી કરી અને ઢંઢેરો પીટાવતા પીટાવતા તે કુમારપાળ રાજા પોતાના 18 દેશોમાંથી આ 7 વ્યસનોનો હવેથી દેશ નિકાલ કરે છે। હવે જે કોઈ પણ આમાંથી કોઈ પણ વ્યસનનું સેવન કરશે એને રાજાની આજ્ઞાના ભંગનો દંડ થશે, અને પાછું એ નિયમનું બરાબર પાલન થાય એ માટે ગુપ્તચર માણસો ચારે બાજુ રાખ્યા હતા, એમના નગરમાં કોઈ માલ શબ્દનો પ્રયોગ પણ ન કરી શકે। આજે તો વાત વાતમાં ફોન મારજે ને, રિંગ મારજે ને, પછી આ રાઈટ મારજે, પછી લેફ્ટ મારજે ને, માર 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 શબ્દ, અમે આજે આવતા હતા પાછળ કોઈ ચલાવતું હતું વિચાર અને ફોન ઉપર વાત કરતું હતું, પછી અહીંથી રાઈટ મારવાનું, પછી લેફ્ટ મારવાનું, વાત વાતમાં માર માર માર, એવા શબ્દો પ્રયોગ કરીએ એવા ભાવો આવે। એટલે આ ખાસ વિવેક રાખવા જેવો છે, ભાઈ જમણી બાજુ વળવાનું, પછી ડાબી બાજુ વળવાનું, મૂકી શકાય અને ફોન કરજે, આમ કરજે, કહી શકો વર્ડ, સારા શબ્દોનો પ્રયોગ કરી શકાય, જરૂરી ફોન લગાવજે, સાંકળ લગાવજો, તાળું લગાવજો, તાળું મારજે, રિંગ મારજે, સાંકળ મારજે, વાત વાતમાં માર માર માર, એવા જ પરિણામો, એવા જ ધર્મો બંધાય પછી। એટલે માર શબ્દનો પ્રયોગ પણ નહોતો થતો અને કોઈકે માથાની વીખને આ મારીને ગુપ્તચર માણસો જોઈ ગયા, રાજા પાસે હાજર કરે છે અને રાજા એને ઠપકો આપે છે અને એના પ્રાયશ્ચિત તરીકે દેરાસર બંધાવ્યો, એની સંપત્તિથી યુકા વિહાર શિલાલેખ લગાડ્યો, યુકા એટલે જો, જૂને મારવાના પ્રાયશ્ચિત તરીકે આ દેરાસર બંધાવવામાં આવ્યું છે। માટે કોઈએ કોઈ પણ જીવને મારવો નહીં, બરોબર। તો આજે વેલેન્ટાઇન ડે આવે જ્યારે ત્યારે કેટલાય દેશોમાં, અમુક દેશો એવા છે ત્યાં કરોડો ગમે ટમેટાઓ, ટનો ટનો બંધ ટમેટા એકબીજાને મારવાના ને ખોડવાના ને કચડવાના ને, આ વેડફાટ નથી, રીતસરનો વેડફાટ છે, જ્યાં એ વખતે ગરીબો જાગાવે ફટાકડા ભોગતી વખતે, લગ્નના કે વાદ્યો સજાવતી વખતે,
વેલેન્ટાઇન ડે ઉજવતી વખતે મોબાઈલની અંદર કોલર ટ્યુન નખાવો, મહિનાના કેટલા કંઈક 300 રૂપિયા જેવું કંઈક છે કંઈ એનું ભાડું, એવા કરોડો મનુષ્યો આજે એટલે જરૂરી છે અને છતાં નખાવી શકે નહીં. આવા કરોડો અબજો અરબો ખરબો રૂપિયા આ રીતે એનો દુર્વ્યય થાય છે. એ વખતે ગરીબો યાદ નથી આવતા અને આવા પવિત્ર તારક આલંબનો નિરાશ ઉપાસ તીર્થો મંદિરો અને પ્રતિમાઓ બંધાતા હોય એ વખતે જ આ બધું વિકલ્પો આવે એને બુદ્ધિની શું કહેવું જડતા કે મૂઢતા નહીં તો બીજું શો. અને બીજી વાત, ભગવાનની પૂજા સેવા એમાં ઘણા હિંસા હિંસાની વાત થતી હોય છે, ભાઈ આ તો ફૂલ ચડાવવું એમાં હિંસા છે, પાણીથી અભિષેક કરવો એમાં હિંસા છે, ધૂપ દીપ કરો વાયુ કાંઈ એવું કાંઈ હિંસા છે, ચામર બીજો વગેરે વગેરે વાત સાચી ભાઈ ચાલો માની લઈએ ઘડીવાર માટે, પણ અને એવી કોઈ ક્રિયા બતાવો કે જેમાં એક પણ જીવની હિંસા ન થતી હોય. બોલો સામાયિક લઈને બેસશો બરોબર, ઉપર શ્વાસને ક્યાંથી અટકાવશો? શ્વાસ તો સતત ચાલુ છે ને, એટલે વાયુકાળી વિરાજના તો સતત ચાલુ છે. તીર્થંકર ભગવાન કે કેવલી ભગવાન વિહાર કરતા હોય દેશના આપતા હોય હાથ પગમાં હાલે કે નહીં, તો વાયુકાળી વિરાજના થાય કે ન થાય? 3 કલાક દેશના આપે સવારના 3 કલાક 6 કલાક બોલે એમાં વાયુકાળી વિરાજના નહીં થતી હોય, છતાં એમનો મોક્ષ અટકે છે? એ જ ગૌને અંતે મોક્ષ. હિંસાના 3 પ્રકાર શાસ્ત્રમાં બતાવ્યા, સ્વરૂપ હિંસા, હેતુ હિંસા, અનુબંધ હિંસા. તમે જૈણાપૂર્વક યત્નાપૂર્વક ચાલો કે બોલો કે ખાઓ પીઓ કે કોઈ પણ ક્રિયા કરો અને છતાં અનિવાર્યપણે એમાં જે થોડી ઘણી જીવની વિરાજના થઈ જતી હોય એ સ્વરૂપ હિંસામાં જાય. જેમ કે તમે ક્રિયા સમિતિનું પાલન કરી નીચે જઈને બરાબર જૈણાપૂર્વક ચાલતા હો અને તમે પગ મૂકવા જ્યાં ગયા ત્યારે ત્યાં એક જીવ નહોતો દેખાતો, અચાનક સાઈડમાંથી કોઈ કીડી મકડો દોડતો આમ આવે છે અને પગ નીચે એમ આવી ગયો અને ચંપાઈ ગયો મરી ગયો બરોબર, તમને ખ્યાલ આવ્યો એટલે પશ્ચાતાપ થયો, ઇરિયાવાઈ તમે કરો, ઇરિયાવાઈ કરો ભાવથી લોકો કાઉશર, એટલે એ કર્મ ખરી જાય. ત્યાં મારવાનો આશય હતો, બચાવવાનો આશય હતો, છતાં અનિવાર્યપણે આ હિંસા થઈ ગઈ બરોબર. પછી બીજો પ્રકાર કયો એને કરિયા તો છે ખબર છે કોઈને? હેતુ હિંસા. આ યાદ રાખ સમજો બરાબર, સ્વરૂપ હિંસા, હેતુ હિંસા, અનુબંધ હિંસા. હેતુ એટલે કારણ, હિંસાનું કારણ શું છે? પ્રમાણ. અત્વાર્થાધિગમ સૂત્રમાં અત્વાર્થક સૂત્ર એટલે જૈન શાસનના ચારે ફેકાઓને માન્ય, શ્વેતાંબર દિગંબર તેરા પ્રતિષ્ઠાન પાસે ચારે ફેકાઓને માન્ય એવું છે અત્વાર્થાધિગમ સૂત્ર. એક પૂર્વધાર લગભગ હતા ઉમા શાંતિજી મહારાજ, એમણે રચેલું છે, એમાં હિંસાની વ્યાખ્યા કરતા કહ્યું, પ્રમત્ત યોગા પ્રાણ વ્યપરોપણ હિંસા, પ્રમાદના યોગથી જે બીજા જીવોના પ્રાણોનો નાશ થાય એને હિંસા કહેવાય. એટલે પ્રમત્ત યોગા કહ્યું ત્યાં, પ્રમાદના યોગથી. હિંસાનું કારણ છે પ્રમાદ. હવે એક વ્યક્તિ છે કે આમ તેમ દાફોડિયા મારતો ચાલે છે કે દોડે છે, નીચે લક્ષ નથી જીવ રક્ષાનો અને કુદરતનું કર્મ એક જીવના પગ નીચે આવ્યો નથી ધારો કે, છતાં પણ આગળ જે દાખલો આપ્યો કે જોઈને ચાલતો હતો ને છતાં કેટલી મરી, એના કરતાં એક પણ જીવ અહીંયા મર્યો નથી છતાં વધારે કર્મ બંધન થાય, કારણ કે જીવ રક્ષાનો લક્ષ્ય નહોતો બરોબર, પ્રમાણથી ચાલતો હતો જેમ તેમ, એટલે આમાં વધારે કર્મ બંધ થાય. અને એના કરતાં સૌથી ખતરનાક ભયંકર હિંસા કઈ છે? અનુબંધ. અનુબંધ એટલે પરંપરા ચાલે હિંસા કે વેરની, ઈર્ષ્યાથી દ્વેષથી સ્વાર્થથી જાણી બુજીને કોઈને મારવું અથવા મરાવવું છોપારી આપીને, હા એ અનુબંધ હિંસા, બહુના બહુ સુધી વેરવીને હિંસા મારામારીની પરંપરા ચાલે એ સૌથી વધુ ખતરનાક. એટલે હિંસા હિંસામાં પણ આટલો તર્તમતા છે, સ્વરૂપ હિંસા, હેતુ હિંસા અને અનુબંધ હિંસા. તો ભગવાનની પૂજા સેવા ભક્તિ ઝેણાપૂર્વક, આ ઝેણા દરેકમાં જરૂરી છે, કે ગાળેલા પાણી સ્નાન કરો, મર્યાદિત પાણીથી સ્નાન કરો, બની શકે તો પરાતમાં સ્નાન કરીએ પાણીને બહાર, એવી રીતે યોગ્ય જાય આગાશીમાં કે ક્યાંક પછી દો જેથી કરી જલ્દી સુકાઈ જાય, ગટરમાં ન જાય, શક્ય એટલી ઝેણા દરેક ચીજમાં પાડવાનું શાસ્ત્રકારોએ કહ્યું છે બરોબર. એક ધૂપ છડી ચાલુ છે તો તમે બીજી ચાલુ ન કરો, આ સ્વદ્રવ્યથી કરતા હોય તો અલગ વાત છે, પણ નિરાશ્રમમાં એક ધૂપ છડી ચાલુ છે તો તમે એને લઈને એનાથી તમે ધૂપ પૂજા કરી શકો, એટલે એ રીતે શક્ય એટલી ઝેણાપૂર્વક
એ પૂજા વિગેરે થાય તો એમાં જે ગીરિરાજના થાય છે કેન્દ્રીય જીવોની, તો એ ક્રિયાભાઈ યોગશ્લોક આવશ્યક આવે છે અને ભાવ પૂજાની ચૈત્રની શરૂઆતમાં, એટલે એના દ્વારા એ કર્મની નિર્જરા થઈ જાય. પણ સામે એ ભક્તિ એ રીતે ભક્તિ કરતાં કરતાં અંદરમાં ભાવ ઉચકાય છે ને, એનાથી વિશિષ્ટ નિર્જરા અને પુણ્યાનુબંધી પુણ્યોપાર્જન થતું હોય છે. તમે વેપાર કરો એમાં શરૂઆતમાં તો મૂડીનું રોકાણ કરવું પડે કે ન કરવું પડે, પણ છતાં પછી સરવાળે પ્રોફિટ નફો ઘણો થતો હોય તો શરૂઆતમાં જે કદાચ પૈસાનો ઉછીના લઈને લોન લઈને પણ તમે મૂડીનું રોકાણ કરો છો, પણ પછી સરવાળે આગળ જતા નફો થાય છે, એટલે એ મૂડીનું રોકાણ કે લોન લીધી એ કાંઈ નુકસાનરૂપ ગણાતો નથી. તો એવી રીતે ઝરણાપૂર્વક પરમાત્માની અંગ પૂજા કરવા કરતાં જે કાંઈ એકેન્દ્રીય જીવોની સ્વરૂપ હિંસા થાય એ નુકસાન બહુ મામૂલી છે. એની બીજી બાજુ આ રીતે પરમાત્મા પ્રત્યેનો અહોભાવ કૃતજ્ઞતા ભાવ અભિવ્યક્ત કરવામાં જે લાભ થાય છે ને, એ લાભ ઘણો બધો મોટો છે. ભિવંડીની અંદર વિમલભાઈ નામે એક યુવાન, જેટલા ઊંચા ઉત્તમ ધ્રજો હોય ને ભાવ પણ એટલો ઊંચકા. અને કોઈ કહેશો કે ભાઈ એને માટે આ પૂજા કરવાની અંગ પૂજા અગ્નિ શું છે, એમને એમ બેસીને ભાવ કરીએ તો ન ચાલે, હા, પણ એમને એમ ભાવ જલ્દી ઊંચકાતા નથી. દ્રવ્ય જેટલા ઊંચા એટલો ભાવ ઊંચો થાય. તમારા ઘરે જમાઈ રાજ આવશે બોલો, તમે રોજ ખાતા હશો એ બનાવશો, એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવશો, પેટ ભરવું છે ને જમાઈ તો શું છે, અથવા એને ચા પાણીથી પતાવશો નહીં. અને રોજ ભલે ઘરે રસોઈ રામો કરતો હોય, ગાટી કરતો માણસ કરતો હોય, પણ એ દિવસે તો દાખલા તો સાસુજી પોતે જાતે હેન્ડમેડ પોતે જાતે રસોઈ કરીને પીરસવાનું, પણ જાતે આગ્રહ કરીને ત્યાં સ્વાદ છે કે જમાઈ રાજને રાજી રાખશો તો આપણી દીકરી દુઃખી જશે, સ્વાર્થને કારણે તમે કેટલું કરો છો ત્યાં, બરોબર. એવી રીતે અહીંયા લોકોત્તર સ્વાર્થ છે કે આપણા ભાવો ઊંચકાશે તો કર્મની નિજરા વિપુલ થશે, તો એટલા માટે જેટલા ઊંચા દ્રવ્યો એટલો ઊંચો ભાવ. ભિવંડીના વિમલભાઈ ચાંદીની થાળી, ચાંદી અને ચાંદીની નો અરીસો, એમાં પરમાત્માનું પ્રતિબિંબ જોવાનું, પોતાનું મોઢું જોઈએ તો મોહની એ કર્મ ઘણું બાંધ્યો, પણ હવે આ હૃદયને અરીસા જેવું બનાવવું છે ને એમાં અંદરમાં પરમાત્માના અનુભવ કરવાનો છે, એના પ્રતિક સ્વરૂપે અરીસામાં પ્રતિક ચાંદીનો અરીસો, ચાંદીના ચામર, પૂજાની સામગ્રીની પેટી પણ ચાંદીની, અને ભગવાનની પૂજા માટેની થાળી અને વાટકી એ શેની, ચાંદીની નહીં સોનાની, જર્મન સિંધોની નહીં પણ સોનાની, અને સુખડ કેસર ઉત્તમ ઊંચી કોટીનું, નકલીની આજકાલ ભેળસેળી આવે એવું નહીં, ઊંચામાં ઊંચી કોટીનું સ્વદ્રવ્યનું શિખવાડ, અને સાથે કેસર જાતે ઘસી કરીને ભગવાનની જે અન્ન પૂજા અને કરે અન્ન પૂજા, અને પછી ભાવ પૂજા ચૈત્યવંદનમાં એવા તલ્લીન બની જાય. એ વખતે સોનાની થાળી વાટી પડી હોય કોઈ લઈ જાય તો એને એની પડી હોય નહીં, તમે તો નવા ચપ્પલ કે બૂટ ખરીદ્યા હોય ને બહાર ઉતાર્યા હોય તો ચીક એમાં પડ્યું હોય એને કોઈ ઉપાડી ન જાય તો સારું. ખરેખર એકવાર એવું બન્યું કોઈક લઈ ગયું સોનાની થાળી ને સોનાની વાટકી, આપણે હોય તો શું વિચાર આવે, કેટલા કુવિકલ્પોની હારમાં રાખવાની, કેટલા નેગેટિવ વિકલ્પો ચાલે, એના મનમાં ખેદ થયો. શેનો ખેદ થયો ખબર છે, કે આવતીકાલે મારે વળી હવે સાદી થાળી વાટકી પૂજા કરવી પડશે, એના માટે લઈ ગયો કાંઈ વાંધો નહીં, સાધનની ભક્તિનો મને લાભ મળ્યો, કોણ લે, જનરલી તો કોઈ લે નહીં દિલાસામાં આવતા, પણ કોઈની આર્થિક સ્થિતિ એટલી બધી નબળી હોય કે ન છૂટકે એને આવો વિચાર આવે ને આવું કરવું પડે, તો આપણે આપણું કર્તવ્ય ચૂક્યા, આપણી આજુબાજુમાં નબળા સાધનની ઘટા, આપણે એની સાર સંભાળ ન રાખી આપણું કર્તવ્ય ચૂક્યા ત્યારે એને આવો વિચાર કરવો પડ્યો. તો ચાલો હવે એ રીતે પણ સાધનની ભક્તિનો તો લાભ મળ્યો, દિરાસરમાંથી નીકળીને ઘરે ન ગયા,
क्या गया से? हाँ, सीधा सोनी पासे गया। हमने सुखमा सांभरे सोनी, सुखमा सांभरे राम। अब विमल भाई घरे थी निकली ना पुलिस चौकी में ना गया। हमें लागा कि पुलिस चौकी में जाओ, एफआईआर नोंधाओ, कंप्लेन नोंधाओ कि चोरी थी गई देरासर में थी। कोई छापा में छापा है बदा पियास को थाय राशन हिलना थाय। सीधा सोनी पास गया। हमें सेनो सोना ने बोले चानी नहीं काली बाट की सोना नहीं पर एक नहीं बे जोड़ी बे थाली ने बे बाट की। सोनी ने कहू कि मैंने आज सांज सुधी में जो है। सोनी के एटली जल्दी नहीं जाए, जल्दी तो लगते कोशिश कर तू जाए थे एटली जल्दी। कारण मारे आती काले पूजा सोना थी करी, सोना की थाली बाटी करी है। એવા ઊંચા ભાવો હશે વિચાર કરો। એક કે હું જયારે બહાર નીકળું ને બજારમાંથી ત્યારે પણ કઈ પણ ચીજ જોઈ ને મને સીધા ભગવાન જ યાદ આવે। ધારો કે કંડોઈ ની દુકાન પાસે પસાર થાય છે, સીધો કંડોઈ ને ઓર્ડર આપે। સારામાં સારી ક્વોલિટી નો જરાય બેસેડ નહીં, મો માંગ્યા પૈસા ભલે લેજે। પેન્ડો 2 કિલો નો પેન્ડો બનાવો મોટો, એક્સ્ટ્રાઓર્ડિનરી બધું ઉત્તમ દ્રવ્ય। ફૂલો કેટલા પ્લાસ્ટિક નકલી ફૂલો ને અસલી સુગંધીડા, રોજના 1000 રૂપિયા તો ફૂલ થઈ જાય ખાલી રોજના। ખાલી મોત આપણે મોતસે હોય ત્યારે પણ એટલું કરીએ કે કેમ, આ રોજના 1000 રૂપિયાના તો પંચરંગી પુષ્પો ગુલાબ ને ઊંચા ઓછા કમાવાના એવા સુગંધીડા પુષ્પો, નૈવેદ્ય પણ એવા ઊંચા, ફળ પણ એવા એકદમ ઊંચા હાઈ ક્વોલિટીના લે। અને આ રીતે ભગવાનની ભાવ અંતઃકરણને ભાવ પૂજા, અને એનું પરિણામ શું આવ્યું? ભગવાનની પૂજા સેવા સમ્યક પ્રકારે થાય ને તો એના અંતરમાં વિરતીના પરિણામ પણ જાગે। સર્વ વિરતિ એટલે એમ થાય કે ક્યારે આ બધું આ ભગવાને જેનો નિષેધ કર્યો છે, આરંભ પરિગ્રહ બધાથી મુક્ત થઈને ભગવાનની આજ્ઞાનું સારામાં સારી રીતે પાલન ક્યાં થાય? પ્રવેશમાં થાય કે નહીં? એટલે એ ભાવ જાગે ભગવાન પ્રત્યે જ્યારે ખરેખર સમર્પણ ભાવ, અહો ભાવ જાગે એટલે ભગવાનની આજ્ઞા પાલન કરવાનું મન થાય। અને આજે આજની તારીખમાં એ વિમલભાઈ નથી રહ્યા, હવે બની ગયા છે મુનિરા શ્રી કલ્યાણ રત્ન વિજયજી મહારાજ, સાધુ બની ગયા એકલાણી પોતે એમના પરિવારમાંથી। તો તમારા પરિવારમાંથી એવા કેટલા, એકાદ જણા રિક્ષા લીધી એવા કેટલા છો? કેટલા જણા લીધી? એક જણાએ ખાલે, એક થી વધુ જણાએ રિક્ષા લીધી એવા છે? કોઈ 2-3-4 જણાએ? કેટલા? 2 જણા, ધન્યવાદ। વિમલભાઈના પરિવારમાંથી 1-2-3-4-5-6 કેટલા? 7-8-9-10 ડબલ આંકડો છે, 17 જણાએ સાધુના સંયમના 17 ભેદ 17 જણાએ વિમલભાઈના પરિવારમાંથી પરમાત્માની મુખ્ય આજ્ઞા આ ચારિત્ર સ્વીકારની એમણે એ સ્વીકારી છે। એટલે ભગવાનની જેટલી ઊંચા દ્રવ્યોથી ભક્તિ કરી સામે એટલા જ ઊંચા ભાવો આપણા અંતરના પરમાત્માની અચિંત કૃપાથી મળતા હોય છે, બરોબર? એટલે આ રીતે ભગવાનની અંગ પૂજા, અગ્ર પૂજા વગેરે પણ ઉત્તમ ભાવો જગાડવા દ્વારા સાર્થક છે। એટલે એમાં જે કાંઈ ઘેણાપૂર્વક ભગવાનના ઊંચા દ્રવ્યોથી પૂજા કરતા જે કાંઈ એકંદર જીવોની સ્વરૂપ હિંસા થાય, એ સ્વરૂપ હિંસામાં જાય એમાં દોષ બહુ મામૂલી, સામે નફો કર્મ નિજરા, પુણ્યાનુબંધી પુણ્યોપાર્જન અને ઉત્તમ ભાવો જે ઉચકાય છે ને એ લાભ અપરંપાર છે। એટલે મૂડી રોકાણ જેવું છે, બરોબર? 10,000ની મૂડી રોકીને સામે સરવાળે 20,000 કમાણી થતી હોય તો એ મૂડી રોકાણ એ કંઈ નુકસાન નથી। બીજો દાખલો લઈએ, 5 મિનિટમાં પૂરું કરવું હોય, દુષ્કાળ હોય, કૂવો ખોદાવો છે પાણી માટે, એ વખતે આટલી મશીનરી નહોતી પહેલાંના કાળમાં, કેટલાય મજૂરો 15-20-25 મજૂરો ભેગા થઈ કરી અને કૂવો ખોદે વિવિધ સાધનો દ્વારા, દિવસો લાગે ક્યારેક મહિનાઓ લાગે, પાણી પણ ઘણું ઊંડું ઉતરી ગયું હોય તો ઘણો સમય લાગે,
હવે કૂવો ખોડતી વખતે પસીના થાય, કપડાં મેલા થાય, તરસ પણ લાગે ઉનાળા જેવા દિવસોમાં, પણ છતાં એ બધું કરવામાં આવે. શા માટે કે એકવાર કૂવો તૈયાર થઈ જશે પછી સેંકડો વર્ષો સુધી હજારો મનુષ્યો અને પશુ પક્ષીઓ વગેરેને પણ પીવા માટે પાણી મળશે, નાહવા માટે બે પસીનો કે જે શ્રમ લાગ્યો એને દૂર કરવા માટે બે પાણીનો ઉપયોગ થશે, પશુ પક્ષીઓને પણ પાણી પીવા મળશે, ખેતીવાડીમાં પણ કામ લાગશે, એટલે સરવાળે લાભ ઘણો છે. તો શરૂઆતમાં જે કંઈ શ્રમ લાગે, પરસેવો થાય, કપડાં મેલા થાય, એ બધું પણ પછી એટલે લાભની પાસે શરૂઆતની આ જે કંઈ નુકસાન છે તો મામૂલી ઘણા. એ જ રીતે પરમાત્માની આ રીતે મંદિર બંધાવવામાં કે પરમાત્માની પ્રતિમા ભરાવવામાં, અંજન સલાકા કરાવવામાં, પ્રતિષ્ઠા કરવા કરાવવામાં, કે અંગ અગ્ર પૂજા કરવામાં જે કાંઈ પણ ઉકેન્દ્રિયાદી જીવોની હિંસા થાય છે એ નુકસાન બહુ ઓછું છે. અને પછી સેંકડો હજારો વર્ષ પર્યંત હજારો કે લાખો ગમે ભક્ત આત્માઓ એ પરમાત્માની આલંબન લઈ કરીને ભક્તિ દ્વારા પોતાના આત્માને નિર્મળ બનાવશે, પોતાના ભાવોને એ પવિત્ર બનાવશે, એ લાભ ખરેખર ઘણો બધો મોટો છે. એટલે ભૂલે છે કે પણ આવું નેગેટિવ વિચારવું નહીં. કદાચ કોઈ વિચારતો હોય તો આપણે પ્રેમથી એને સમજાવવા માટે પ્રયત્ન કરવો, જો ચોક્કસ રીતે સમજવા ઈચ્છે તો. બાકી એકદમ કડાક ગ્રહ હોય એને તો ભગવાન પણ ઉપરથી આવીને સમજાવી શકે નહીં. ત્યાં આપણે માધ્યસ્થ ભાવ રાખવો, કરુણા ચિંતનની ભગવાન સૌને સમૃદ્ધિ આપો એ રીતે વિચારવો. તો આ રીતે મ્યા લાલવાડીમાં લાલબાગમાં પ્રેમમાં રહેતા મુકુંદભાઈ વકીલાભાઈ ગંગર કચ્છ નવાવાસ વાલા અને એમને ભાવના થઈ ચાંદીના ભગવાન પંચતીર્થી નાગલપુર આપણે પાલિતાણાથી ગિરનારજીનો છરી પાડતો સંઘ નીકળવાનો છે, તો એની અંદર પણ ભક્તિ કરવા માટે એ ભગવાનને સાથે લઈ જવાશે. તો એની પ્રતિમાજી તો નિર્માણ થઈ ચૂકેલા છે પાલિતાણામાં ગચ્છાધિપતિ શ્રી નિશ્રામાં, પણ હવે એમાંથી પ્રાણ પ્રતિષ્ઠા અંજન કરવાનું હોય કુદરતી એ લાભ અહીંયા તો સાહેબ ત્યાં છે, કયા કારણે આમ થયું મને ખબર નથી, ગમે તે કારણ હોય પણ એમને એમ કે હું જ્યાં રહું છું લાલવાડીમાં કે ત્યાં આ કરાવું, પણ લાલવાડીમાં જગ્યા થોડી ઓછી પડે, અંજન સલાકા હોય, ઘણા ભાવિક આત્મા આવતા આજુબાજુના સંગોના આવે સગાવાલા વગેરે આવે, જગ્યા થોડીક ત્યાં ટૂંકી પડે એમ હતી, એટલે પછી આપણી આ રાજનવાડી એની અંદર એ અંજન સલાકાનો પ્રોગ્રામ પહેલી માળે ઉપાશે માતા અનુષ્ઠાનો અમુક થશે, બીજે માળે ઉપાશેમાં પહેલી માળે જે હોલ છે ત્યાં ભગવાનના પંચ કલ્યાણકની ઉજવણી, જીવન દીક્ષા કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કેવળ જ્ઞાન અને નિર્વાણ મોક્ષ, આ પાંચ કલ્યાણક પ્રસંગો એની આબેહોબ ઉજવણી પણ થશે. શરૂઆતમાં એમ હતું કે આપણે નાના પાયે કરીએ ભગવાન પણ થોડા છે તો, પછી વળી ભાવ જાગ્યા નહીં, આપણે પંચકલ્યાણ સ્ટેજ પ્રોગ્રામ સહિત કરવું છે, એટલે પહેલી માળે હોલ છે ત્યાં સ્ટેજ પ્રોગ્રામ થશે, બીજે માળે ઉપાશીમાં બીજા જે એના લગતા અનુષ્ઠાનો થશે, એટલે અમારા ઉતારા માટે કુદરતી જો જેના ભાગ્યમાં જે સમય જે લખ્યું તે અમે તે સમય તે જ મળશે. આ સ્થાનક નિક્ષેત્ર પ્રશ્ન લખેલી હશે, પહેલી વાર મારું અહીંયા આવવાનું થયું, અમારા મહાત્માઓ તો ચોમાસામાં ક્યારેક આવ્યા પણ હતા અહીંયા, મહાત્મા હતા મળવા માટે મારું હું કુદરતી નહોતો આવી શક્યો, એટલે આ સ્થાનક અને એના જે પણ સંચાલકો હોય અધિકારી હોય એમને પણ ધન્યવાદ, એમણે પણ ઉડાડતા દાખવી અને આ રીતે આ ઉતારા માટે એમણે અનુમતિ આપી, ખૂબ ખૂબ ધન્યવાદ. આવતીકાલથી આવતીકાલે સવારના લગભગ મારા ખ્યાલથી 7-1 વાગે સૌથી પહેલાં કુંભ સ્થાપના, અખંડ દીપક સ્થાપના અને જ્વારારોપણ કોઈ પણ વર્ષે હોય ત્યાં શરૂઆતમાં માંગલિક રૂપે આ અનુષ્ઠાનો હોય છે. તો શરૂઆત લગભગ મારા ખ્યાલથી 7-1 વાગે સ્નાત્ર પહેલાં ભણાવવા છે અને લગભગ 8 વાગ્યા આસપાસ એ કુંભની સ્થાપના ઘડો મૂકવાનો, અખંડ દીપક મૂકવાનો હોય છે. એ રીતે જરા સમયસર બધા આવવાનો લક્ષ રાખજો. માજનવાડીમાં બીજે માળે ઉપાસનામાં આ અનુષ્ઠાનની શરૂઆત આવતીકાલે સવારે
લગભગ 7:30 કદાચ 6:30 તો ભવાઈ નહીં, પણ લગભગ 7 તો નક્કી એ શરૂ થઈ જશે. એટલે એ રીતે જમે જમે અનુકૂળતા હોય ચોક્કસ તમે જરા વહેલા ઉઠીને લાભ લેજો. કર્યું કરાવ્યું અનુમોદ્યું સરકાર પણ નિમજાયું એક જ પરિવાર, એ તો ઘણો આખો સંઘ ઘણો ખર્ચો હોય એવા પંચકલાની જીવનીમાં એક જ પરિવાર ભગવાનને ઘડાવવાનું અત્યંત બધું લાભ જયારે લઈ રહ્યો છે તો અને સાથે સાથે ત્યારે સકળ સંઘને જય આજે દિવસ અને સાથેની ભક્તિ કરે કાંઈ વસ્તુ દિવસ લાભ આપવાનું આમંત્રણ આપેલું છે. અને હવે ઘરે રસોઈ કરવાની ચિંતા નથી બરોબર. તો ભાઈઓ બહેનો બધા ખાસ લક્ષ્ય રાખજો અને દરેક કાર્યક્રમોની અંદર સારી શક્યાના સમયસર ઉપસ્થિત રહી કરી અનુભવના દ્વારા તમે પણ એટલું જ શીખો પોતાની બંધી દુનિયા ઉપાર્જન કરી શકો. જો કહી જાજો જાણજો બીજા બીજા જે કંઈક કાર્યક્રમો હશે ત્યાં બોર્ડ ઉપર પણ લખાશે, પત્રિકામાં પણ આવતા રહેશે. એ રીતે દરેક કાર્યક્રમમાં ભાગ લઈ અને આ વાત્સવ્ય તમે સારી રીતે માણજો. એ જ ખાસ મંગળ પ્રેરણા જેના તમને બોલાવી હોય હાર્દિક ઈચ્છામી.